પ્રકરણે એક ક્યાંથી જોઉં પાન નંબર સોળ હવે આપણે પાન નંબર કરવાનું છે તેમાં ખુટા વિગતનું ચિત્ર તમારે દોરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પ્રશ્ન આપણે પાન નંબર પાંચ અને પાન નંબર છ પર કરી ગયા છે એ જ પ્રમાણે આપણે અહીં ચિત્ર ઉપરથી સામેથી અને બાજુએથી કેવી રીતે થશે તે તમારે અહીં ખોટી જગ્યામાં દોરવાના છે મેં આ પ્રમાણે મારી સાથે ચિત્ર દોર્યા છે તમારે પણ ચિત્ર દોરવાના છે જો અહીંયા તમને કેટલી બતાવી છે કેટલી બાજુએથી બતાવી છે અને ઉપરથી બતાવી છે તો ઉપર બાજુએથી આ બાજુ દેખાશે ઉપરથી અહીંયા આનો ઉપરનો ભાગ દેખાશે તો આપણે એને સામેથી જોવી હોય તો અહીંયાથી આપણે જોઈશું તો કેટલી સામેથી આવી રીતે દેખાડશે તો અહીં તમારે કેટલી આ ભાગ અહીં કેટલી આ પ્રમાણે સામેથી તમને દેખાશે અહીં બૂટનું ચિત્ર બતાવ્યું છે બૂટ સામેથી એની આ ડિઝાઇન દેખાશે પછી બાજુએથી એનો આ ભાગ એટલે અહીં દેખાશે અને ઉપરથી બૂટ જોઈશું તો તેનો ઉપરનો આ ભાગ દેખાશે એટલે જે મેં અહીં દોર્યો છે આ ઘરનું ચિત્ર છે આ ઘર તમે જોશો સામેથી તમારી સામે ઊભા રહીને જોશો તો ઘર તમને આ પ્રમાણે દેખાશે અને ઉપરથી જોશો તો માત્ર ખાલી ઘરનું છત દેખાશે જે મેં અહીં દોરી છે જો તમે સામેથી જોશો તો ઘરનો તમે એક જ બાજુનો ભાગ દેખાશે જે મેં અહીં અહીં દર્શાવ્યો છે તો તમારે ખાલી ખાનામાં આવી રીતે બાજુએથી ઘરકેવું દેખાય તેનું ચિત્ર દોરવાનું છે એ જ પ્રમાણે પાણીનો ગ્લાસ ભરેલો છે એ ગ્લાસ જે મૂક્યો છે એ ડિશમાં જોવજો તમને અહીં ગ્લાસ જે દેખાય છે એ સામેથી તમે અહીંયાથી ઊભા રહીને જોશો તો ગ્લાસ સામેથી આ પ્રમાણે દેખાશે પછી બાજુએથી બાજુએથી જોશો તો ગ્લાસને તમને આ બાજુ એક બાજુનું ચિત્ર અહીંયા તમને દર્શાવ્યું છે તો આ ગ્લાસ સામેથી અને બાજુએથી દર્શાવ્યું છે જે આપણે અહીંયા તમને ખાલી જગ્યા આપીએ છીએ તે તમારે ગ્લાસ ઉપરથી દર્શાવવાનો છે તમે ઉપરથી એટલે અહીંથી જોશો તો ગ્લાસનું માત્ર આ જ ભાગ તમને ગોળાકાર દેખાશે જે મેં અહીં દર્શાવ્યો છે તો આ પ્રમાણે તમારે અહીંયા પાંચ નંબર સ્વરૂપ પર જે ચિત્ર આપ્યા છે તે તમારે ખાલી જગ્યામાં આ પ્રમાણે તમારે તમારી સ્વતિ પુથ્વીમાં દોરવાના છે

બનાવવાની છે અને આ સિવાય તમને જે કોઈ રંગોળી બનાવતા આવડે એવી રંગોળી બનાવવાની છે અને તેમાં આ પ્રમાણે કલર પૂરવાના રહેશે નંબર અઢાર ચાલો ગૃહ પ્રશ્ન ત્રીજો ડોટ ગ્રી ટપકાઓનો ઉપયોગ કરીને નીચે આપેલી વસ્તુઓ દોરો જુઓ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આપણે પાન નં પાન નંબર નવ ઉપર કરી ગયા છે જેમાં તમને અહીં ચિત્ર દર્શાવ્યા ચિત્ર નામ આપ્યા છે કે જે પ્રમાણે તમારે જગ ડ આઈસક્રીમ અને વિમાન એ પ્રમાણે ચિત્ર તમારે અહીં દોરવાના છે આપણે આગળ પણ પતંગ નાવડી પ્રશ્ન નંબર પતંગ નાવડી ઘોડો ફૂલ પાંદડું એ બધું હવે પ્રશ્ન છ માં પાન નંબર આઠ પાન નંબર દસ ઉપર આપણે જોઈ ગયા છે તો હવે તમારે આ પ્રમાણે અહીં પણ આ ચિત્ર અહીં દોરવાના છે તો જુઓ અહીંયા તમને પહેલો જગ બતાવ્યું છે તો આ પ્રમાણે જગનું ચિત્ર તમને આપેલું જ છે એ જ પ્રમાણે તમારે અહીં ઝાડ પછી આઈસ્ક્રીમનો કોન સૂર્ય વિમાન રેલગાડી એ બધું બતાવવાનું છે અને આ પ્રમાણે તમને પ્રશ્ન ચારમાં ત્રિકોણ ચોરસ અને લંબચોરસ દોરી તેના આકારો પૂર્ણ કરવાના છે તો અહીં પણ તમારે આ ત્રિકોણ લંબચોરસ ચોરસ ને બીજા બધા જે આકાર છે એ તમારે અહીં પૂરા કરવાના છે આ ચિત્ર તમારે આ પ્રમાણે તમારી ચાલો ગૃહ કાર્ય પાન નંબર ઉપર પ્રશ્ન દર્શાવતા ચિત્રનો અડધો ભાગ પૂર્ણ કરો તો વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે આગળ શીખી જ ગયા છે કે સંમતિ એટલે વસ્તુના એક ભાગ આપણને આપ્યો હોય અને બીજો ભાગ તેના જેવો સેમ સામે છેડે આપણે દોડવાનો હોય છે તો અહીં તમને મેં જે વસ્તુ દર્શાવી ચિત્ર દર્શાવ્યા છે એ ચિત્ર મેં પૂર્ણ કર્યા છે જેનો અડધો ભાગ મેં અહીંયા સામે દોરીને બતાવ્યો છે તો તમારે પણ તમારે સ્વાતે પોમાં પેજ નંબર ઓગણીસ ઉપર તો આ ચિત્ર જે છે તે ચિત્ર તમારે આ પ્રમાણે એનો અડધો ભાગ દોરીને દરેક ચિત્રનું પૂર્ણ કરવાનું છે મેં જે પ્રમાણે દોર્યા છે એ પ્રમાણે તમારે પાન નંબર ઓગણીસના ચિત્ર પૂર્ણ કરવાના છે

અક્ષર અંગ્રેજી અંકો અને ચિત્ર દર્શાવ્યા છે જેમાં જે લાઈન દર્શાવીને બે સરખા ભાગ કરવાના છે ત્યાં આપણે ખરાની નિશાની પાડવાની છે જ્યાં તૂટક રેખા દર્શાવે તેમાં આપણે ખરાની નિશાની પાડવાની છે અને જેમાં બે સરખા ભાગ ન થાય તેમાં આપણે ખોટાની નિશાની પાડવાની છે તો જો વિદ્યાર્થી મિત્રો મેં અહીં જ્યાં બે સરખા ભાગ થાય છે ત્યાં ખરાની નિશાની પાડે છે અને જ્યાં સરખા ભાગ થતા નથી ત્યાં મેં ખોટાની નિશાની પાડી છે તો તમારે પણ સ્વાધ્ય પુથીમાં પાણી નંબર વીસમાં આ પ્રમાણે લા રેખા દોરીને ખરા અને ખોટાની નિશાની પાડવાની છે